બે શબ્દો મજા આવે એવી એક વાત કરો યાર. આપણે તો બધામાં ભજીયા ચાલે એટલે નસે નસમાં ના ગયો લોટ જોડે અમારે તો સેણા લોટ જ જોડે આપણે સંબંધ આવે ને ગુજરાતીમાં નસમાં જણાય સાને સેણા લોટ આપણે રગે રગમાં જોડે રગે રગમાં સેણાનો લોટ જોડે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે કેશોદમાં અને કેશોદના બંને કિંગ છે, એક તો આપણા પિન્ટુભાઈ ગજેરા અને સાથે જે આપણા જે ભાઈ કેશોદના ટ્રેન્ડ ઉપર ચાલે એવા સતીશભાઈ ઉર્ફે સતીશભાઈ. અને ઘણા બધા લોકો ભાઈ તમારી કોમેડી પસંદ કરે છે, મોજ વાળા માણસ છો ભાઈ, ખરેખર મજા આવી ગઈ. હા તો રહેવાનું ના આવતું રહેવાનું હા મોજ કરવાની જિંદગી માં નકરી મોજ કરવાની. બીજું શું કરવાયું? એન્જોય એન્જોય બીજાને મોજ કરાવો. પીઓ દાંત કાઢે બધા એટલે રેડી ઘણી જલસા કરો ને જલસા કરો. આજે કઈ જગ્યાએ લઈ આવ્યા છો આપણે? કૃષ્ણા સ્વાદ, કૃષ્ણા રેસ્ટોરન્ટ. કૃષ્ણા રેસ્ટોરન્ટ માં એક પ્રકારનું બધી વસ્તુ આય બધા ખાણી પીણીને ફાસ્ટ ફૂડ ની ટોટલ તમને ખાવું એટલે નકરી મોજે જ આવે. ભજીયા, સમોસા, કચોરી, સેન્ડવિચ, ભેળ ટ્રેન્ડિંગ ઉપર ચાલતા એવા ભાઈ છે. બાકી અત્યારે આપણે અહીંયા ભજીયા, સમોસા અને કચોરી, બધી ટોટલી ઓલ રાઉન્ડર એમાં કઈ ઘટે જ નહીં. અમારું મિક્સ ભજીયા ટોટલી વસ્તુ બને. રિસ્કા નું નામ પડે એટલે બધા ઘોડી સીધા આવતા જ રહ્યા. અહીંયા કયો રોડ કયો કહેવાય? હોટેલ મિલ રોડ. હોટેલ મિલ રોડ નંદકિશોર પેટ્રોલ પંપ વાળી ગલી એવી રીતે કહેતો. અત્યારે વાગ્યા છે 3 વાગવા આવ્યા છે તો પણ અહીંયા લોકોની ભીડ છે. તો આપણે અહીંયા જઈએ, ભાઈ સાથે વાત કરીએ અને રિવ્યુ લઈએ. ચાલો તો અત્યારે આપણે વિશાલભાઈ આગળ પહોંચે છે. વિશાલભાઈ, આપણી પાસે કેટલી વાનગી છે? સમોસા છે, કચોરી છે, વાટી દાળ છે, લસણિયા, બટેટાવડા, ભરેલા મરચા, પથરી, મેથી, ચીપ, દહીંપુરી, પાપડી પૂરી, મસાલાપુરી, પછી દહીંવડા છે, ચીઝ સમોસા છે, ચીઝ દહીં કચોરી છે, ઘણી બધી વેરાયટી છે આપણી પાસે. કેટલા ટાઈમથી ચાલુ છે? 22 વર્ષ છે. 22 વર્ષથી? વાહ. તો અત્યારે લાઈવમાં આપણને શું મળશે? બધી વસ્તુ લાઈવ જ આવશે, સેન્ડવીચથી માંડીને ભજીયા સુધી. આજે તમારી જે અહીંયાની હોસ્ટ અને પોપ્યુલર વસ્તુ છે આજે અમને ખવડાવો. અને ઘણા બધા લોકો બહારથી આવતા હોય છે અહીંયા. ઘણા લોકો ખાલી નામ જ કાપી છે, કૃષ્ણા. વાહ. અને આપણા કોન્ટેક્ટ નંબર શું છે ભાઈ? 78-78-7-75-75-5. તો ભાઈ કદાચ કોઈ આ બાજુ આવતો હોય તો વિઝિટ કરજો. પટેલ મિલ રોડ કહેવાય ને? પટેલ મિલ રોડ. પટેલ મિલ રોડ, કેશોદ. તો આજે લાઈવ પ્રોસેસ કરીએ આપણે ભજીયાની. અત્યારે આજે સમોસા છે એ કાચા છે? ચટણી છે, સેવ છે, બધું અહીંયા સેટઅપ રાખેલા છે. દહીંવડા પણ છે અને ભજીયા પણ અહીંયા અત્યારે લાઈવ બનાવવામાં આવે છે. લાઈવ હજુ ચણાનો લોટ લઈ લીધો છે અને મીઠું સોડા. મીઠા સોડા આ નિમક સોડા છે અને મીઠું અને ધાણા મેથી. આ કયા બને છે? મેથી ભજીયા. મેથી ભજીયા પ્રોગ્રામ નાખતો પ્રોગ્રામ બનાવી દેવાનું. ના પાણી તો ત્યાં ચણાનું અપ્રૂવ છે ને? ચણા લોટ પડે સાદું પાણી જ હોય. ઘણા બધા શું ભાઈ લોકો નેગેટિવ કોમેન્ટ કરે છે કે ભાઈ ખરાબ પાણી છે. ચણાના મેથી વાળા ભજીયા બની રહ્યા છે, એ પણ પ્યોર સિમ્પલ ની અંદર. લોકોને ગરમા ગરમ જ ખવડાવવાનું, કારણ કે ચોમાસા સિઝન ચાલી ગઈ છે એટલે ભજીયા ખાવાનો આનંદ કંઈક અલગ જ છે. બાકી તો તમને અહીંયા ભરેલા મરચા છે,
બટેટા વાળા છે, લસણિયા લસણિયા છે, આ કયા છે? આ કયા છે? વાટીદાર. વાટીદાર આપણો ટાઈમિંગ શું છે? સવારના 10 થી રાતના 7:30 સાંજના. સાંજના 7:30 સુધી. ઓકે. સન્ડે ઓફ હોય, સન્ડે રજા. મિત્રો, આપણા દહીંવડા છે, ચીઝ સમોસા છે, અને આ છે ચીઝ સેન્ડવિચ, અને અહીંયાના પ્રખ્યાત એવા કૃષ્ણના ભજીયા એ પણ આવી ગયા છે. મેથીવાળા ભજીયા છે અને મિક્સ ભજીયા છે. પ્રાઇસની વાત કરીએ તો 400 રૂપિયા કિલો ભજીયા છે, અને દહીંવડાના છે 40 રૂપિયા, ચીઝ સમોસાના છે 50 રૂપિયા, અને સેન્ડવિચના છે 60 રૂપિયા. તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને મિત્રો સાથે એન્જોય કરીએ. મિત્રો, આપણા ભજીયા આવી ગયા છે. ચોમાસા સિઝન આવી ગઈ છે અને વરસાદ ભારે પડી રહ્યો છે, અને અત્યારે ભજીયાનો જે કહેવાય લાવો, ભજીયા તો અંતમાં વાલા જોઈએ બધાને. વરસાદ પડતો હોય, ઠંડા થાય તો થઈ ગયા હોય. તમે કઈક બે શબ્દો મજા આવે એવી કઈક વાત કરો યાર. આપણે તો બધા ભજીયા ચાલે એટલે કેશોદ નું નંગ કીધું ને અમારા પિન્ટુભાઈ, એવું કે અમારે કેશોદ નું નંગ છે. એટલે ભાઈ ફૂલ એન્જોય, મોજ એ મોજ. બાકી અત્યારે જો ભજીયા ની વાત કરીએ, ભજીયા મેથી ના ભજીયા છે. ચાખો, તમે ટ્રાય કરો રાજભાઈ. અમે તો બહુ ખાધા, તમે જ્યાં મોરબી થી આવ્યા એટલે તમને મજા આવી જોઈએ. ખાધા ભેગું એમ થાય કે હા ખાધા જ કરીએ એમ, એમ થાય પાર્સલ કરી જાય તો કોઈ રસ્તા ફરી જાય, દોડી ફરી જાય, ફરવા નહીં ગયા. અમને કાં તમે ખાઈ ભાઈ, તમે લઈ લો, લઈ લઈએ. રાજભાઈ તો ફરજ એકદમ સોફ્ટ છે, અને મોઢામાં મુકાયેલો દૂચો નથી હોતો, દૂચો ન ભરે. બસ મેઇન ખાસિયત એ જોવાનું હોય. તો ભજીયા તો બધા બનાવે, ભજીયા બધા મળે. બાકી કેશોદના જેટલા લોકો છે બધા અહીંયા કૃષ્ણમાં ખાવાનું પસંદ કરતા હોય છે. 100%. અને ખાસ જે એમનું છે દહીંવડા, નજીક આવો તમને બતાવે દહીંવડા. ઊંધિયું બનાવે ભાઈ, નું ઊંધિયું ફેમસ હો, જોરદાર રવિવારે, અને મને ઘટે નહીં. તમે લગાવો, અમે તો ખાતા જ હોય, તમે ટેસ્ટ કરો. મારી યારે કદી કાઢો તમે, ખરેખર દહીંવડાનો ટેસ્ટ પણ એકદમ જોરદાર. વાર તહેવાર ઊંધિયો, એમ ઊંધિયો એટલે એમાં કઈ ઘટે જ નહીં. વાર તહેવાર અહીંયા લાઈનમાં વારો આવતો હોય. ઊંધિયાનું માસ્ટરી ભાઈ ને એમ. અરે તમે એક વાગે આવો તો હું પણ જગ્યા જ ન હોય એટલે ટ્રાફિક. અત્યારે જુઓ ને 3-4 વાગ્યા છે, તો પણ લોકોનું ટ્રાફિક છે જોરદાર. અને આ છે ચીઝ સમોસા, ઉપરથી લબાલબ ચીઝ છે, અને ચટણીનો શણગાર કરેલો છે, અને બાકી નીચે આપું સમોસા. સમોસા તમે બધા ખાધા હોય છે, ટૂંકમાં કેશોદની વાત કરો. અમારા ચીઝ સમોસા ક્યાંય નથી અમારે ભાઈ સિવાય. જોરદાર ચટપટો રેટ છે એકદમ. ખાધા પછી એક બાઈટ લઈને આનંદ જ આવે. શું કે સતીશભાઈ, મજા ને? અને બીજું છે ચીઝ વાળી સેન્ડવિચ, જો માયોનીઝ નાખેલું છે, ચીઝ છે, ચટણી છે, અને ઘરે એમનો જે મસાલો એ પણ આખો યુનિક છે. બાકી ફાસ્ટ ફૂડ ની અંદર તમને અહીંયા બધી વાનગી મળી જાય. હા, ટોટલી વાત. દીપકભાઈ ને વાલા. હા, ઓહો, એટલે દીપકભાઈ મારા. દીપકભાઈ ને વાલા મળતા. દીપકભાઈ ને યાદી કરવા જો અમારે. એટલે આપણે અમારા દીપકભાઈ છે ને જેતપુર માં, તમને મરચા બહુ ભાવે. બાકી અમારા જતી ની મોજ છે ને કેશોદ માં, તો ઘણા બધા વિડીયો આપણે હજી બાકી છે, તો શરૂઆત આપણે અહીંયાથી કરી છે. બાકી આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મોકલ, જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ તમે કેશોદમાં આવો તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. જય માતાજી.